નમસ્કાર બાળ મિત્રો, ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 2માં પ્રકરણ 26 સૂચક હાવભાવો વિશે અભ્યાસ કરીશું. બાળ મિત્રો, આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં આપણે આપણા મોં વડે એટલે કે બોલીને સંદેશા વ્યવહાર કરીએ છીએ. ઘણી વખત આપણે અમુક શબ્દ બોલતા નથી, પરંતુ ઈશારા દ્વારા આપણી વાત આપણે સામેવાળા સુધી પહોંચાડીએ છીએ, તો તેને સૂચક હાવભાવ કહેવાય છે. જેમ કે આપણે હા પાડવી હોય તો આપણે હા એવો શબ્દ ન બોલતા માથું ઉપરથી નીચે તરફ હલાવીએ છીએ, તો તેને સૂચક હાવભાવ કહેવાય. એટલે કે સૂચક હાવભાવ એ બોલ્યા વિના સંદેશા વ્યવહારનો એક ભાગ છે, જે આપણે આપણાના ચહેરાના મનોભાવો, હાથ પગ અને શરીરના અન્ય ભાગો વડે સંદેશા આપવા માટે ઉપયોગ કરીએ છીએ. જુઓ બાળ મિત્રો, અહીં કેટલાક સૂચક હાવભાવોના ચિત્ર આપ્યા છે. તો દરેક સૂચક હાવભાવનું ચિત્ર શાની જાણ કરે છે? તેની આસપાસ આપેલા વિકલ્પોના વર્તુળમાંથી આપણે સાચા વિકલ્પના વર્તુળમાં મનપસંદ રંગ પૂરવાના છે. અહીં હું ફક્ત સર્કલ કરીશ, જેથી અંદર લખાયેલા શબ્દ તમે વાંચી શકો, પરંતુ તમારે સૌએ તમારી મુખમાં રંગો પૂરીને કાર્ય પૂર્ણ કરવાનું રહેશે. તો ચાલો શરૂ કરીએ. જો બાળ મિત્રો, સૌ પહેલું ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું દેખાય છે? આ ચિત્રમાં હાથની આંગળીઓ અને અંગૂઠા દ્વારા તમને સૂચક હાવભાવ દર્શાવવામાં આવ્યો છે. તેનો અર્થ શું થાય? સારું, ખરાબ, શું કે કેવી રીતે, બાળ મિત્ર તમે જાણો છો? આ હાવભાવ શું સૂચવે છે? સારું. ત્યાર પછીનું ચિત્ર અંગૂઠાને નીચેની તરફ દર્શાવતું ચિહ્ન, એટલે ક્યાં, નાપસંદ, શું કે પસંદ. સાચો જવાબ છે નાપસંદ. એ જ રીતે અંગૂઠાને ઉપરની તરફ દર્શાવીએ, તે સૂચક હાવભાવને શું કહેવાય? પસંદ, ઉદાસ, વાતચીત કે ના. સાચો જવાબ છે પસંદ. ત્યાર પછીનો સવાલ જોઈએ. બે આંગળીઓને વી આકારમાં દર્શાવે તેનો અર્થ શું થાય? ચાલો, ગાઓ, શાંતિ રાખો કે જીત. તેનો અર્થ છે જીત. ત્યાર પછીનો સવાલ, આપણે હોઠ પર આપણી આંગળી દર્શાવીએ તેનો અર્થ શું સૂચવે? ક્યારે, ઉપર, શાંતિ રાખો કે વાતચીત. સાચો જવાબ છે શાંતિ રાખો. ત્યાર પછીનો સૂચક હાવભાવ જોઈએ. બે હાથ જોડીએ તેને શું કહેવાય? પ્રાર્થના કે વિનંતી, વિશ્વાસ, વાતચીત કે પસંદ. સાચો જવાબ છે પ્રાર્થના અથવા તો વિનંતી. ત્યાર પછી આપેલું ચિત્ર સૂચક હાવભાવનું છે, તેમાં શું દર્શાવવામાં આવ્યું છે? તેમાં બંને હાથ વડે તાળી પાડતા દર્શાવવામાં આવ્યું છે. તેનો અર્થ શું થાય? વાહ વાહ, ગાઓ, ભૂસભૂસ કે સાંભળો. તેનો સાચો જવાબ છે વાહ વાહ. આપણે કોઈના વખાણ કરીએ અથવા તો વાહ વાહ કહીએ ત્યારે આપણે તાળી પણ પાડી શકીએ છીએ, બરાબર ને? ત્યાર પછીનો હાવભાવ જોઈએ. ચિત્રમાં શું દર્શાવવામાં આવ્યું છે? ચિત્રમાં બે હાથ એકબીજાને મેળવતા દર્શાવવામાં આવ્યા છે. તો તે શું સૂચવે છે? સલામ, ગાઓ, થોભો કે નમસ્કાર. બાળ મિત્રો, સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે નમસ્કાર. શું તમે જાણો છો કે લશ્કરના સૈનિકો જ્યારે વિશેષ ફરજ પર હોય છે ત્યારે તેઓ હંમેશા સૂચક હાવભાવો અને સાંકેતિક ભાષાનો જ ઉપયોગ સંદેશા વ્યવહાર માટે કરે છે? બાળમિત્રો, ધ્યાનથી તમારે આ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે, હાવભાવને સમજવાના છે.
અને તમારે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ફરતે કલર કરવાનો છે. તો આટલું કાર્ય પૂર્ણ કરશો ને, ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.